जे नेताओं छे धारासभ्यो छे तेओ पक्ष छोड़ी रह्या छे पण तमामनी वच्चे एक महत्वपूर्ण समाचार जे मळी रह्या छे बीटीपी भारतीय ट्राइबल पार्टी अंगे एक मोटो खुलासो थयो छे। बीटीपी ना उम्मेदवारोनी जाहेर थयेली यादी आवतीकाले थई शके रद्द। सूत्रोना हवाले जाणकारी, पिताने टिकिट कापनारा महेश वसावा आवतीकाले करी शके समजूती अने बीटीपीना अध्यक्ष महेश वसावा भाजपना संपर्कमां छे। आ साथे ज टीवी 9 इनपुट एसोसिएट एडिटर हरीश भाई जोड़ेला छे, हरीश गुर्जर जोड़ेला छे। हरीश, आ जे महत्वपूर्ण बाबत सामे आवी रही छे, यादी बहार पाड्या बाद हवे बीटीपी ने आ एक मोटो ब्रह्म ज्ञान थयुं छे अने हवे खुलासो थयो छे के आ यादी रद्द करवामां आवी शके। आ ખુલાસો બીટીપીએ નથી કર્યો, પણ ટીવી 9 આ ખુલાસો કરી રહ્યું છે કે આવનારા 24 કલાકમાં બીટીપી ને અંગે નવા જૂની થવાના પૂરેપૂરા સંકેત મળી રહ્યા છે। જે પ્રકારે માહિતી મળી રહી છે મુજબ પિતા અને પુત્ર છોટુ વસાવા અને મહેશ વસાવા વચ્ચે જે સંબંધોમાં તિરાડ પડી છે તેનું પરિણામ હવે આવનારા દિવસોમાં રાજકીય ગરમાવટો લાવી શકે છે। તેના પરિણામે જ મહેશ વસાવાએ આજે છોટુભાઈ ની મંજૂરી વગર, પિતાની મંજૂરી વગર પુત્રએ આજે 6 સભ્યોની યાદી જાહેર કરી દીધી છે, વિધાનસભાના 6 ઉમેદવારો જાહેર કરી દીધા છે। બીજી તરફ છોટુભાઈ વસાવા જેમના પિતા આ પક્ષના કરતા હતા એક સમયના, એમણે જેડીયુ અને કોંગ્રેસ સાથે ગઠબંધન માટે તૈયારીઓ શરૂ કરી હતી, જેડીયુ સાથે અલાયન્સ કરવાની વાત હતી અજયભાઈ, પણ લાગે છે કે તે ક્યાંક બંને પિતા પુત્ર વચ્ચે સહમતિ નથી સધાઈ અને આ એક મહત્વપૂર્ણ અપડેટ મળ્યા છે, આની પર આપનું રિએક્શન? કોઈ પણ જમાનામાં સોહરાબ અને રુસ્તમની જૂની અને નવી પેઢી વચ્ચે કાંઈક મતભેદ તો રહેવાના, પણ આ મતભેદ જે છે હવે ચરમસીમાએ પહોંચ્યા છે અને છોટુ વસાવાની દરેક વાત સાથે એમનો સુપુત્ર જે છે સંમત થતો નથી। તમને યાદ હોય તો રાજ્યસભાની ચૂંટણી વખતે પણ એ બંને વચ્ચે ખાસો ગજગ્રા થયો હતો, ત્યારબાદ ભરૂચ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સમજૂતી અંગે પણ થયો હતો અને છેલ્લે નીતિશકુમાર, તમે જો છોટુ વસાવા છે ને એને નીતિશકુમાર સાથે વીપીસિંહના જમાનાથી બહુ જ સારા સંબંધો છે ને એ નીતિશકુમારને પોતાના રાજકીય ગુરુ માને છે। એથી પણ આગળ હું તમને કહું કે ચીમનભાઈ પટેલ સાથેનું જે જનતા દળ હતું એમાં જે 3 સભ્યો જનતા દળમાં જ રહ્યા અને પોતાનું જનતા દળની આઇડેન્ટિટી અકબંધ રહીને એના માટે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા, જ્યારે બાકીના જે 67 ધારાસભ્યો જનતા દળ છોડીને સાગમટે કોંગ્રેસ પાર્ટીમાં સમાઈ ગયા હતા ચીમનભાઈ પટેલના નેતૃત્વમાં, એમાં છોટુ વસાવા, પ્રવીણસિંહ જાડેજા અને જસપાલસિંહ હતા। એટલે આમની દોસ્તી જે છે એ લગભગ આજથી 20 વર્ષ જૂની છે, પણ હવે દીકરો જે છે એને એવું લાગે છે કે એમાં કોઈ ફાયદો નથી ને એ કોંગ્રેસ પાર્ટી સાથે સમાધાન કરવા માંગે છે। ઓકે, અને પિતાની ટિકિટ કાપનારે મહેશ વસાવા હવે કંઈક નવા જૂની કરવાની એ કગાર પર છે તેવું દેખાઈ રહ્યા છે અને અત્યારે તો હાલ આ જે ફેઝ જે યાદી છે તે રદ કરવામાં આવી શકે છે, સૂત્રોના હવાલેથી આ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। તમામ અપડેટ સાથે પરત ફરી રોકાઈએ।